જેના કક્કા બરાબર રીતે સમજ્યા અને શીખ્યા. આજે આપણે કને માથે મીંડું ખમ, એટલે કને માથે મીંડું ખમ, જેને આપણે સ્વરની અંદર આપણે જોયું ત્યારે આ રીતે લખતા હતા. અને માથે મીંડું ખમ, તો હવે એ જ રીતે આપણે વ્યંજન એટલે કક્કાની અંદર તેનો ઉપયોગ કરીશું. કક્કાની અંદર જ્યારે અમને લખવામાં કેવી રીતે આવે તે પણ જોશું, શીખીશું અને સમજશું. તો ચાલો આપણે જોઈએ. તો તમને બધાને હવે ટુ લાઈન છે તેને ટુ લાઈનમાં કેવી રીતે લખવું તે તો તમને બરાબર રીતે સમજાઈ ગયું છે, બરાબર ને? તો આજે આપણે કને માથે મીંડું ખમ તેવાળા શબ્દો અને તેના કક્કો તે આપણે જોઈએ. કને માથે મીંડું ખમ, ખમે માથે મીંડું ખમ. માથે મીંડું છે બરાબર રીતે કરવાનું છે. આપણે અક્ષર છે એ નાનું હોય, મીંડું છે વધારે, અક્ષર કરતાં મોટું દેખાતું હોય તેવું ચાલે નહીં. આ મુજબ બરાબર રીતે કરવાનું છે. ગ, ગને માથે મીંડું ગમ. હવે ઘ, તો ઘને માથે મીંડું ઘમ. ચ, ચને માથે મીંડું ચમ. હવે છે છ, છને માથે મીંડું છમ. હવે છે જ, તો જને માથે મીંડું જમ. હવે જ, તો જને માથે મીંડું જમ. હવે છે ટ, તો ટને માથે મીંડું ટમ. હવે ઠ, તો ઠને માથે મીંડું ઠમ. ડ, ડને માથે મીંડું ડમ. હવે ઢ, તો ઢને માથે મીંડું ઢમ. હણ, તો હણને માથે મીંડું હણમ. તેના પછી છે થ, તને માથે મીંડું તમ. હવે તેના પછી આવે થ, થને માથે મીંડું થમ. હવે ધ, તો ધને માથે મીંડું દમ. ધ, તો ધને માથે મીંડું ધમ. ન, નને માથે મીંડું નમ. હવે પ, તો પને માથે મીંડું પમ. હવે ફ, ફને માથે મીંડું ફમ. હવે બ, બને માથે મીંડું બમ. ભ, તો ભને માથે મીંડું ભમ. હવે મ, મને માથે મીંડું મમ. તેના પછી છે ય, યને માથે મીંડું યમ. તેના પછી આવે છે ર, રને માથે મીંડું રમ. તેના પછી છે લ, લને માથે મીંડું લમ. પછી છે વ, તો વને માથે મીંડું વમ. હવે છે શ, તો શને માથે મીંડું શમ. હવે છે સ, તો સને માથે મીંડું સમ. હવે છે શ,
તો શ ને માથે મૂક્યું શમ, તેના પછી છે સ, તો સ ને માથે મૂક્યું શમ, શ પછી છે હ, હને માથે મૂક્યું હમ, હને માથે મૂક્યું હમ. હવે આવે છે અળ, અળને માથે મૂક્યું અળમ. હવે છે ક્ષ, તો ક્ષને માથે મૂક્યું ક્ષમ, તેના પછી છે જ્ઞ, જ્ઞને માથે મૂક્યું જ્ઞ. તો આપણે આ વ્યંજનને માથે મૂક્યું એટલે ઉપર મૂક્યું આપણે તે વ્યંજન આજે જોઈએ. હવે આ વ્યંજનને આપણે શબ્દ કે વાક્યની અંદર ઉપયોગ કરવાનો હોય ત્યારે આપણે આ રીતે તો ના બોલી શકીએ કે કોને માથે મૂક્યું કમ. હા, આપણે સમજવા અથવા આપણને પૂછે કે આને શું કહેવાય તો આપણે બોલી શકીએ કે આ અક્ષરને શું કહેવાય, તો કહેવાય બીજાને માથે મૂક્યું કેમ. પણ શબ્દો કે વાક્યની અંદર ત્યારે કેવી રીતે બોલાવું તે પણ જોઈએ. કમ, ખમ, ગમ, ઘમ, ક્ષમ, ક્ષમ, જમ, ઝમ, ટમ, ઠમ, ડમ, ઢમ, હણમ, ફરી એકવાર હણમ, તમ, થમ, દમ, ધમ, નમ, પમ, ફમ, બમ, ભમ, મમ, યમ, રમ, લમ, વમ, શમ, શમ, સમ, હમ, અરમ, ક્ષમ, જ્ઞા. આ રીતે આપણે આ વ્યંજનોને શબ્દો કે વાક્યોના ઉપયોગ કરીએ ત્યારે આ રીતે બોલવાના છે. તો આપણે શબ્દોને વાક્ય છે તો આપણે અહીંયા પણ આપણે કેટલાક શબ્દો બનાવી છે. તો આપણે આગળ કથા શીખી ગયા છીએ અને આજે આપણે જે કથા કે આ બધા વ્યંજન ક થી કમ સુધીના વ્યંજનનો ઉપયોગ કરીને તમે શબ્દ બનાવી શકો છો. તો અહીંયા આપણે પહેલાં લઈએ છીએ ન, નમ, પ. હવે આપણે લઈએ છીએ જ, જને માથે મૂક્યું જમ, જને માથે મૂક્યું જમ, અને કઈને પ, જમ, પ, જમ, પ. હવે આપણે લઈએ છીએ પ, તને માથે મૂક્યું તમ, પ, તમ, ગ, પ, તમ, ગ, પ, તમ, ગ. તમે બધા પતંગ ક્યારે ઉડાવો છો? ઉત્તરાયણમાં પતંગ ઉડાવીએ છીએ. પ, તમ, ગ. હવે આપણે લઈએ રને માથે મૂક્યું રમ, જને કહીને જ, નને કહીને ન. તો ધને માથે મૂક્યું શું થયું? રમ, રન, જ, ન, રન, જ, ન, રન, જ, ન. હવે આપણે લઈએ છીએ ક, તો કને માથે મૂક્યું કમ, કને માથે મૂક્યું કમ, ચને કહીને છ, નને કહીને ન. તો શું બન્યું? કં, છ, ન, કં, છ, ન. હવે આપણે લઈએ છીએ સ, સસલાનો સ, સને માથે મૂક્યું સમ, સમ, ગને કાઢીને ગ, તને કાઢીને ત. પણ હવે આ શબ્દને આપણું વાંચી ત્યારે આવે સમ, ગ, ત, સમ, ગ, ત. પછી આપણે લઈએ રને માથે મૂક્યું રમ, ગને કાઢીને ગ, રમ, ગ, રમ, ગ. હવે આપણે લઈએ છીએ છ,
चने माथे चम पने कहने प ल कहने ल तो सो बनी चम प ल चम प ल। अबे आप ये शब्द बना देते हैं अबे पहले अपने आम भाषा में ना क्या कहने न पने कहने प नम प। अबे आप कह देते हैं एक साथ शब्द में पांच ही सुन नम प जम प प तम ग रन ज न कंच न संग त रंग ग चप त। तो आपने जी आपने आगे भी तो तुम मित्रों साथ है अथवा भाई बहन साथ है अथवा तुम्हारा तुम्हें दादा दादी छे के तुम्हें जेने साथ रमो छो बेसु तेरी साथ आ रीते पण तुम रमत पण रमी शको छो जेथी आपने आगे पण जसी क्या पण रही जसी।